ઉત્તર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તા તાળપત્ર કે ભોજન ભોજપત્રનો ઉપયોગ કરતો હતો જેને આપણે હસ્તાપત્ર કહીએ છીએ તામપત્ર એટલે તાળવૃક્ષના વર્ણ પર લખાયેલી હસ્ત હસ્તપત્ર અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભ્રુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપત્ર બે અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે આપણા અભિલેખોમાં પણ ઘણી ઇતિહાસ જાણી શકીએ છીએ રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા બીજું પ્રશ્ન બે ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો પ્રશ્ન ત્રણ યોગ્ય જોડકા જોડો એ ધોળાવીરા જવાબ આવશે જવાબ આવશે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન બે લોથલ જવાબ આવશે સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર કાલીબંગન જવાબ આવશે હડપીય મથક દડો જવાબ આવશે સ્નાગાર હડપ્પા સૌ પ્રથમ અવશેષો મળ્યા પ્રશ્ન ચાર અ ટૂંકમાં ઉત્તર લખો એક હડપીય સભ્યતામાંથી મળી આવેલ નગરો પૈકી ક્યાં નગર આયોજન આદર્શ હતું જવાબ મો ધોળાવીરા નગરનું આયોજન આદર્શ હતું બે કબીલાય સમુદાયના લોકો કોના માટે યુદ્ધ કરવા સામાન્ય બાબત હતી કબીલાય સમુદાયના લોકોને ભોજન માટે યુદ્ધ કરવું સામાન્ય બાબત હતી ત્રણ મહાજનપદોમાં ક્યુ રાજ્ય સૌથી વધુ શક્તિશાળી છે ઉત્તર મહાજન રાજ્યમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન છે ચાર મહાજનપદ કેટલા હતા મહાજનપદ સોળ હતા પાંચ જનપદ એટલે શું જવાબ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો પર ચાલ્યા હતા ચાર છ મગધની રાજધાની કઈ બે નદીઓના કિનારે આવેલી છે ઉત્તર ગંગા અને ક્ષોણ નદીના કિનારે આવેલી છે સાત કયા ગ્રંથના અનુવેદિક કાળના મહાજનપદનું વર્ણન કરે છે ઋગ્વેદ ગાદીને કબીલાઈ સમાજ ગ્રંથના અનુવેદિક કાળના મહજનું વર્ણન કરેલ છે પ્રશ્ન બ ઉત્તર બાર ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પદ્ધતિ વડે વડા દ્વારા શાસિક રાજ્ય ગણરાજ્ય પ્રાચીન રાજ વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ છે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્યને ગણરાજ્ય કહી શકાય આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો આવા રાજ્યને ગણરાજ્ય કહેવાતું હતું ત્યાર પછી છે પ્રશ્ન પાંચ ఆది માનવો શિકાર કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરતા ઉત્તર ఆది માનવો લાકડામાંથી બનાવેલા હથિયારો પથ્થરોમાંથી બનાવેલા હથિયારો હાડકાના ઓજારો વગેરે નો ઉપયોગ કરતા બ ખાલી જગ્યા પૂરો એક દોરેલા ચિત્રો ખાલી જગ્યાની ગુફાઓમાં છે અજંતા અલોરા ક મને ઓળખો હું માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર છું જવાબ કૂતરો ડ એક વાક્યમાં જવાબ આપો આદિમાનવો ક્યાં ક્યાં પાક ઉગાડતા હતા ઉત્તર ઘઉં જવ ચોખા મસૂર વગેરે ત્રણ આદિમાનવની કઈ પ્રથા તેમની મૃત્યુ પછીની જીવનશૈલી મહત્વતા સૂચવે છે ઉત્તર આદિમાનવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના લોકો મૃત્યુ પામ્યાને માન સન્માનથી દફનાવતા અહીં આવા ઘણા પુરાવા છે જે મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોય તેવો પુરાવો પણ મળી આવ્યો છે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો માનવામાં આવે છે તે અહીં આવતા લાંગરીને કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે પ્રશ્ન અ તારા અને ગ્રહો વિશે વચ્ચેનો તફાવત સમજો તારા તારા સ્વયં પ્રકાશિત છે ગ્રહો સ્વયં પ્રકાશિત છે તારા પૃથ્વીથી ઘણા દૂર છે જ્યારે ગ્રહો પૃથ્વીની નજીક છે પણ તે દેખાતા નથી બ બે ત્રણ વાક્યમાં જવાબ આપો એક શનિને પાઘડિયા ગ્રહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે શનિના વલયાને કારણે તેને પાઘડીના પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે બે કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે જે ગ્રહો પૃથ્વી અને સૂર્યના કક્ષાની વચ્ચે હોય છે તેને આંતરિક ગ્રહો કહેવાય છે પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો એક ખાલી જગ્યા પૂરો એક પર્વત ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે ખાલી જગ્યા આવરણમાં આવે છે પર્યાવરણ કારણ જણાવો એક વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સરે છે કારણ કે વાતાવરણ છે એ પૃથ્વી પર અલગ અલગ રીતે આવે છે ઉનાળામાં ગરમ ઋતુ શિયાળામાં ઠંડો પવન અને ચોમાસામાં ગરમ અને ઠંડુ પવન આવે છે મહાસાગરો ખૂબ ઉપયોગી છે કારણ કે મહાસાગરોના કારણે જ આપણા જીવનની અંદર એટલે કે પૃથ્વીની અંદર ભરતી અને ઓટ આવે છે જ્યારે તેમાંથી પાણી બાષ્પ થઈને અવકાશ એટલે કે આકાશમાં જાય છે તેના વાદળા બંધાય છે અને તેમાંથી વરસાદ છે પ્રશ્ન મુજબ જવાબ લખો એક પૃથ્વીનું ક્યુ શકાતું નથી પૃથ્વીનું વાતાવરણ આંખે જોઈ શકાતું નથી બે વાતાવરણનો કયો વાયુ ઓક્સિજનમાં જલદપણાને મંદ કરે છે ઉત્તર વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જલદપણાને મંદ કરે છે બ સંકલ્પના સમજાવો એક આંતરરાષ્ટ્રીય દિન આંતરરેખા એ છે તમારા સ્વાપોથીની અંદર આપેલું છે ક કારણ જણાવો એક દિવસ રાત લાંબા ટૂંકા કેમ થાય છે જ્યારે પૃથ્વી સૂર્યની નજીક થઈ જાય છે ત્યારે દિવસ લાંબો ટૂંકો થાય છે અને જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર જાય છે ત્યારે દિવસ લાંબા થાય છે આ રીતે દિવસ અને રાત છે એ લાંબા ટૂંકા થાય છે બે ફેબ્રુઆરી માસમાં ક્યારેય ઓગણીસ દિવ ઓગણત્રીસ દિવસ હોય છે એક દિવસના ત્રેવીસ કલાક અને ચોપન મિનિટ હોય છે એવી રીતે છ મિનિટ છે એ એ રોજ રોજ સૂર્ય આથમે છે 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 અને ચંદ્ર ઉગે આ રીતે મિનિટ કરીને વર્ષ સુધી એક દિવસ નવો બને છે તેને ચાર વર્ષ પછી પાંચમા વર્ષે તેને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નવ મુદ્દાશર જવાબ આપો વિવિધતામાં એકતા ભારતીય દેશની વિશેષતા છે વિધાન સમજાવો વિવિધતામાં એકતા એટલે કે વિવિધ લોકોની સાથે ભારત છે એ અલગ અલગ જાતિના લોકોથી વસેલો છે તેમાં ભારત વિશિષ્ટ સ્થાન ધરાવે છે કે તેની અંદર અલગ અલગ જાતિના લોકો વસે છે બે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો ઉત્તર ભારતમાં બિનસાંપ્રદાયિક એટલે કે કોઈ પણ સાંપ્રદાયિક તેની અંદર રહી શકતો નથી આમાં બધા જ સાંપ્રદાયિકતા રહે છે ત્રણ રાષ્ટ્રીય એકતા એટલે શું રાષ્ટ્રીય એકતાથી દેશને શું ફાયદો છે રાષ્ટ્રીય એકતા એટલે રાષ્ટ્રના રાષ્ટ્રમાં એક સાથે મળીને રહેવું રાષ્ટ્રીય એકતાથી દેશને ઘણો ફાયદો થાય છે જેમ કે રાષ્ટ્રની હિતના કાર્યો થાય છે રાષ્ટ્રને એક સરખા કામો જડે છે પ્રશ્ન દસ ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર કરવામાં આવી છે ઉત્તર ભારતના નાગરિકના મતાધિકાર માટે અઢાર વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે બ સંકલ્પના જણાવો એક ગ્રામ સભા ઉત્તર સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામસભા એટલે ગામના લોકો ભેગા કરવા ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામસભા સભ્ય ગણાય છે તેને ગ્રામસભામાં હાજર રહેવાનો મત આપવાનો કે કોઈપણ દરખાસ્ત કરવાનો અધિકાર છે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે અગાઉથી જાણ કરીને ગ્રામ ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે બે લોકશાહી ઉત્તર આપણે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન હોય છે લોકોના જીવન ધોરણને લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે લોકો પોતાની તરફેણમાં મતદાન મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે લોકો સુખાકારી સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહી મૂલ્યોનું જતન કરવામાં આવે છે કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે અદાલતો સ્થાપવામાં આવે છે બંને પક્ષો સંમત હોય તેમને અદાલતમાં બોલાવવામાં આવે છે અદાલત એ કકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોઈની ન હાર કોઈની ન જીત એ રીતે લાંબા સમયની મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે તેમાં કેસ મૂકવામાં માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી કોર્ટ કચેરીમાં લાંબા સમયના પડતર રહેલા કેસોને બંધ પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે પ્રશ્ન ક ટૂંક નોંધ લખો સરકારના પ્રકાર ઉત્તર સરકારના પ્રકાર લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજ્યશાહી પ્રકાર જેમાં લોકશાહીમાં આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે ચૂંટણીના વિજેતા ઉમેદવાર દ્વારા સરકારનું નિર્ણય નિર્માણ થાય છે લોકશાહી શાસન વ્યવસ્થા લોકોને કેન્દ્ર રાખી સરકાર કાર્ય કરે છે બે સામ્યવાદી સરકાર આ પ્રકારના શાસન બધાને સામ્ય સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે સામ્યવાદના આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતા ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે સરકાર આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ પણ વ્યક્તિ શાસન કરે છે મોટાભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે રાજાનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનું શાસન ચૂંટવાનો અધિકાર હોતો નથી જો મારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર બતાવજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો